विधानसभा चूंटणी जीतवा माटे अमदावादनी બેઠકોને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી ઠક્કર બાપાનગર બેઠકને ભાજપની સેફ સીટ ગણવામાં આવે છે, પરંતુ ગઈ 2012ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે અહીં મોટા માર્જિનથી વિજય મેળવ્યો હતો, પરંતુ હાલની પરિસ્થિતિઓને જોતા સમીકરણો બદલાયા પણ છે। ત્યારે આ વખતે પાટીદાર વિસ્તાર ઠક્કર બાપાનગર ગણાય છે, તો વલ્લભ કાકડિયા તેમના વિસ્તારમાં ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો હતો, લોકોની સમસ્યા જાણી અને તેમણે જણાવ્યું કે અહીં લોકોને નાની સમસ્યા જ બાકી રહી છે, બાકી વિકાસના કામ આ વિસ્તારમાં કરવામાં આવ્યા છે। વિધાનસભા 2017ની ચૂંટણીના બીજા ચરણની ઇલેક્શનનો હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે આજે ઠક્કર બાપાનગરના ભાજપના ઉમેદવાર વલ્લભ કાકડિયા જે અત્યારે પ્રચાર માટે જે ઘરે ઘરે નીકળ્યા છે, ત્યારે આપણે તેમની જોડે વાત કરીશું। વલ્લભભાઈ, ખાસ વાત કરીએ, પ્રચાર માટે નીકળ્યા છો, કેવો છે લોકોનો પ્રતિસાદ અત્યારે? લોકોનો ખૂબ જ પ્રતિસાદ બહુ સારો મળે છે અને ખૂબ જ મોટી જંગી બહુમતીથી જીતશું એમાં કોઈ શંકા નથી। જે 150નો નારો ભારતીય જનતા પાર્ટી આપ્યો છે એમાં 151માં અમે હશું। ખાસ વાત કરીએ, આ તમામ વિસ્તાર પાટીદાર ગ્રસ્ત વિસ્તારો કહેવાય છે, જે પ્રકારે પાટીદારો જે નારાજ જોવા મળ્યા હતા તે લોકોને રીઝવવા હવે શું કરવામાં આવશે? નહીં નહીં, પાટીદારો કોઈ નારાજ છે જ નહીં, આ તો ખોટી બીજી શબ્દશો જે આવી ગઈ હોય કોંગ્રેસની, એ પછી પાટીદારના નામે ખપાવે છે। હું આ વિસ્તારની અંદર જ નાનો મોટો થયો છું, જે કંઈ વિકાસ છે, જે કંઈ થયું છે, 10 વર્ષથી ધારાસભ્ય છું અને પાટીદારોની બધી સંસ્થામાં ક્યાંય ટ્રસ્ટી છું, ક્યાંય પ્રમુખ છું, એટલે સંસ્થાઓના સાથે છે, એટલે પાટીદાર સમાજનો મને સાથ પૂરેપૂરો છે। તમારી સામે બાબુ માંગુખિયા જે એડવોકેટ છે તે ઉભેલા છે અને પાટીદાર સમાજની અંદર પાસના ખૂબ નજીકના કંઈ કહેવાય છે, તેમને હરાવવા માટે કેવી રણનીતિ ઘડવામાં આવશે? એના માટેની રણનીતિ એક જ છે કે ચૂંટણી જીતવા માટે હું કાફી છું, પણ એને એની ડિપોઝિટ જપ્ત કરાવવા માટે આ મારા કાર્યકર્તાઓ જે પ્રકારે જે આડી કે આ વિસ્તારની અંદર ઘણી સભાઓ કરેલી હતી અને તમામ લોકોને જે કહેવાય કે સભાઓ કરીને એમ કહેવામાં આવ્યું છે કે ભાજપને આ વખતે પાડવામાં આવશે, તો શું હવે કોઈ અસર હાર્દિક નહીં છે સભાઓની, કોઈ અસર દેખાય છે વિસ્તાર? પહેલા એવું લાગતું હતું કે ભાઈ હાર્દિક પાટીદાર સમાજ માટે કામ કરે છે, પણ આજે અત્યારે દેખાઈ ગયું છે કે હાર્દિક કોંગ્રેસની સાથે સેટિંગ કરેલો છે, સેટિંગ કરેલું છે, કેટલાય રૂપિયા કોંગ્રેસ પાસેથી લીધેલા છે, એ સેટિંગ કરી સમાજને અમારું તો કહેવું છે કે ભાઈ તારે કોંગ્રેસ સાથે જે સેટિંગ કરવું હોય કર, એની હાથે ભેગો રહેવા જવો હોય તો જતો રહે, પણ સમાજને તું બદનામ ના કર। છેલ્લો સવાલ કે ખાસ વાત કરીએ તો જે પ્રકારે સમગ્ર વિસ્તારની વાત કરીએ, લોકોની સમસ્યાની વાત કરીએ, ઘણા લોકોની ઘણી સમસ્યાઓ સામે આવી છે, એ સમસ્યાઓ દૂર કરવા માટે શું કરે? આ વિસ્તારની સમસ્યામાં કોઈ નાનું મોટું ક્યાંક પાણી, સમજો કે પ્રેશર ઓછું આવતું હોય, ક્યાંક નાનો મોટો ખાડો હોય, એટલે રોડ હોય તો ખાડો પડે, કામગીરી કોર્પોરેશનની ચાલતી હોય, ક્યાંક ક્યારેક પ્રેશર ઓછું, વાલ ખોલવામાં ધીમું રહી ગયું હોય તો ઓછું થયું હોય, બાકી આ સિવાય કોઈ સમસ્યા નથી અને જે કંઈક સમસ્યાઓ હશે એ પૂરેપૂરી સમસ્યા આ વિસ્તારમાં અમે પૂરી કરી છે। મોટાભાગની સોસાયટીઓ 80-20 અને 90-10માં RCC રોડ તમને જોવા મળશે, દલિત સોસાયટી હોય તો પણ RCC રોડ જોવા મળશે, એટલે આ વિસ્તારમાં મોટાભાગના સારા કામો થયા છે, વિકાસ થયો છે, વિકાસને નામે અમે મત માગવા જઈ રહ્યા છીએ, અને છતાં પણ કોઈ પ્રશ્નો હશે તો અમે સામા 5 વર્ષ બેઠા છીએ। કાલે જે ઇલેક્શનના આંકડા સામે આવ્યા, ગઈકાલે પહેલા ચરણનું ઇલેક્શન હતું અને જે વોટિંગ સામે આવ્યું છે એને લઈને શું કહેશો, કેવું વોટિંગ કહેવાય? જે મતદાન જે વધારે ખૂબ જ સારું મતદાન થયું છે, હંમેશા વધારે મતદાનમાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગતો જ હોય છે। બિલકુલ, આ હતા વલ્લભ કાકડિયા, ખાસ ગઈકાલે જે મતદાન થયું છે ખૂબ સારું કહેવાય, મોટા પ્રમાણમાં મતદાન થયેલું છે અને આગામી સમયમાં જે ભારતીય જનતા પાર્ટી 150+ની જે વાત કરે છે એ જંગી બહુમતી સાથે આ વખતે બી ભારતીય જનતા પાર્ટી જે આ 2017 વિધાનસભાની અંદર જીતીને જ આવશે। કેમેરા પર્સન દર્શક ઠાકોર સાથે મયુર મેવાડા, VTV ન્યૂઝ।